હમણાં એક બાપાનું એક્સિડન્ટ થયું, દવાખાને 108માં તેડી આવ્યા, હું 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 કરતી સીધી ગાડી આવી અને બાપાને ઉતાર્યા, બાપા લોહી લુહાણો અને સીધા આમ ટ્રેચર ઉપર હુવડાવ્યા ને, તે આમ રાણપુરિયા સાહેબ આમ જાતા જતા ડૉક્ટરે પૂછ્યું કે બાપા કેવી રીતે ભટકાણા, તમે ક્યાં એટલી ઉંમર છે, હલબલી ગયા છો અને સ્કૂટર લઈને નીકળો છો, તમને ખબર નથી પડતી આવી રીતે ન નીકળે, આ ઉંમરે કોકને છોકરાને કહેવાય તમને કોક મૂકી જાય, આવી રીતે તમે નીકળો, આ એક્સિડન્ટ થાય, એક તો આ તમારા પગ હવે હાજાય ન થાય, પાછા હંધાય નહીં. તો બાપા કે પણ મને સાંભળતો ખરો, હું હું તો વાળીએ ખાટલાનો સૂતો તો ત્યાં કોક ઠોકી ગયું છે. હમણાં એક છોકરી ને એક છોકરો જતો હતો, મેં છોકરીએ ઘાએ ઘા સાઈડ કાપી છોકરાની સ્કૂટી, એને આગળ કર્યો, આગળ કર્યું ને એ ભેગી ઓલી ઓલો છોકરો કે ભેંસ 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 ભેંસ, ત્યાં તો છોકરી પાછળ ફરીને કે વાંદરા કૂતરા ગધેડા ધાડ દઈને બેસાણ ભટકા ઢગલો યા ન્યા સ્કૂટર હોતી. પછી ઓલા બાજુમાં જઈને બ્રેક મારીને એટલું જ કીધું, બેન હરેક છોકરા મશ્કરી ન કરતા હોય. પછી તો ઊભો કરવાય ન રહ્યો, હા એ કે આમ ભેંસ ને વાંદરા ને બધું કીએ. અને કોઈ દી સાહેબ તમારે બકાલુનો લેવા ન જવું હોય, અહીં જેટલા જેન્ટ્સ બેઠા છો એને કહું કે તમારે કોઈ દી બકાલુનો લેવા ન જવું હોય તો એક સરસ મજાની સુંદર સલાહ આપું, હું લેવા જતો તો હવે નથી જતો. એટલે પ્રેક્ટિકલ મેં કંઈ ના નથી પાડી, એવી તો હિંમત જ નથી, પણ એક પ્રેક્ટિકલ કરી લેવું, પછી કોઈ દી તમને બકાલુ લેવા નહીં મોકલે. હું એક દી ગયો સાહેબ બકાલુ, મને એક ફોન આવ્યો, મને કે આમ જાઓ સ્કૂલેથી આવો છો, રસ્તામાં છે ને માર્કેટ આવે છે, બકાલુ લેતા આવજો. મેં કીધું કાંઈ વાંધો નહીં ગાંડી, એ બધા કહેતા જ હોય જાનું બકાને, આ તો અમે કહી દઈએ તમે ન કહો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ગાંડી લેતો આવીશ, મોજ કર. અને સાહેબ હું એક તો કંટાળેલો ગયો આમ માર્કેટની અંદર ને એ બપોરે છૂટેલો નિશાળેથી તળકોય ધોમ, આમ કરીને આમ માર્કેટમાં ગયો ને પહેલાં ગોયતું, મેં કીધું શું લેવું, પછી ભીંડો જોઈ ગયો, ભીંડો લીધો, એમ કે કેટલાનો, મને કે 50 નો 500, મેં કીધું હાલે 50 લીધો. પછી રાજાપુરી કેરી લીધી, ગુવાર લીધો, થેલી ભરીને ઘરે ગયો ને મેં સીધી આમ ડાઇનિંગ ટેબલ ઉપર થેલી મૂકી, મેં કીધું લે ગાંડી આમ જાઓ બકાલો લઈ આવ્યો, અને આમ ભીંડો કાઢ્યો. સાહેબ મને કે આ શું છે, મેં કીધું ભીંડો છે, મને કે પણ 18 ફૂટનો છે, બી ડોકિયા કરે છે અંદરથી. મેં કીધું તું ઈ વસ્તુ જવા દે, 18 ફૂટનો ભીંડો, મને કે કેટલાનો આવ્યો, મેં કીધું 50 નો 500, અરે મને કે 30માં તો કૂણો ભીંડો મળે છે, અરે મેં કીધું એવા કૂણા આંગળી જેવડા થોડા ખવાય, આ જો 18 ફૂટની શીંગું છે, અને હજી તો તું ગુવાર તો જો ગુવાર જોયો સાહેબ, બી એ 3 દીથી કરમાઈ ગયેલો, પટી થઈ ગયેલો, આમ 3 દીમાં હુકાય તો 2 સૂટા પડી જાય, આથે આથી એવો દીધો. મેં હાલે આમ જો ગુવાર હો નો કિલો લેવો, અને પછી મને કે બીજું શું લેવા, મેં કીધું કેરી સિઝન છે ને, મેં કીધું કેરીની આ તો કાઢી રાજાપુરી પાકી, મને કે આ રાજાપુરી કેરી થોડી હોય, આ કેસર કીધી હતી. મેં કીધું આ તું જો તને તકલીફ ઓછી પડે એટલે તારા હાટું લેવો છું, મેં કીધું હું કેસર કેરી લઈ આવું, હવે આપણા ઘરમાં આપણે 4 જણા છીએ તો તારે કેટલી બધી ગોરવી પડે, રાજાપુરી લેવો એક ગોરી નાખ બધાએ પી જાય, અને થોડોક વધે પાડો છી નહીં દઈએ. તેદુનું મન કે તમે બધું લેવા જઈ ગયો, બકાલો ન લેવો, કે તમને બધા છેતરી જાય છે. મેં કીધું શરૂઆત તારા બાપાએ કરી છે. હમણાં એ કાકા મત દેવા ગયા, બોલો હમણાં ચૂંટણી ગઈ ને તે કાકા મત દેવા ગયા, મત દેવા ગયા ને તો ઓલા પોલિંગ એજન્ટને પૂછ્યું, એ કે તારા કાકી મત દઈ ગઈ, એ કે હા એ તો દઈને વયા ગયા, કેમ તમને હાઈરે નો આવ્યા, એ કે હાઈરે નો આવ્યા એમ નહીં, આ 3 વર્ષથી હું ગોતું છું કે મારી ઘરવાળીને નામે મત કોણ દઈ જઈશ, કે કા એ કે મારી ઘરવાળી ગુજરી ગઈ ને 15 વર્ષ થયા, એને મારું ઘર બાંધવું હોય તો મને વાંધો નથી. હા પછી તપાસ કરતા ખબર પડી કે અર્જણ દઈ જતો હતો. હા ધનો હમણાં આમ ધનાનું લગ્ન થયા ને, મેં કીધું એમ, પછી તો એ શહેરમાં લગ્ન થયેલા હતા, એ શહેરમાં કન્યાને તેડવા ગયો ને ઘરવાળીને, 3-4 દી થઈ ગયેલા ને પછી તો એ તેડવા ગયો ને, એટલે અહીં જેટલા હતા ને એ બધાએ કીધું કે આમ જો ધના આપણે જમાઈ કહેવાય, આપણે ઊંચું બેહવાનું, હાહરાની બેઠા હોય હાળો બેઠો હોય એના ફેમિલિયર બેઠા હોય આપણે એનાથી 1 ફૂટ ઊંચું બેહવાનું.
નાના મગજમાં કેસે ચડી ગઈ કે આપણે જાય એટલે ઊંચું જ બેહું. સીધું આમ હજી તો આમ ફળિયામાંથી એન્ટર થયો, એન્ટર થયો હતી હાહરા સોફામાં જ બેઠેલા ને આ બાજુ હાળો સોફામાં જ બેઠેલો ને બેગ બે એના મહેમાન આવ્યા એ બેઠેલા ને આમ જોયું ઓહો બધા લાઈનમાં જ છે, મારે ઊંચું બેહવાનું છે. તે સોફા નેડલમાં જ જઈને બેસી ગયું. તે હાળો એનો માથા ભાંગે એવો, તે એને એમ થયું કે આ હા જમાય કેમ આમ માથે હેન્ડલમાંથી બેસી ગયા હેઠે બેહો ને, તો કે ના હું જમાય છું હું ઊંચો બેહું. તે હાળો હતો ને એવું સેફ સોફાના ઓલા હેન્ડલે ચડ્યો. પછી કે હવે તું શું કરીશ લે, તે ધનો અભે રહે ચડ્યો. ઊંચો એટલે ઊંચો એ કે તું ગમે કે લે આવતો અભે રહે. અને એ મારી જેમ 200 કિલોનો એ બિછડો ક્યાંથી અભે રહે ચડે. પછી કીધું હવે જેમ મળ્યો હોય, હવે બપોર ટાણું થયું ને તે સરસ રીતે આમ રસ શિખંડ ને પૂરી ને રસ ને બધું બનાવ્યું. જમાય પહેલી વાર આવતા હતા જમવા બેહેડા, હવે જમવા બેહેડા ને તે ઓલી પૂરી આપી, શિખંડ ને પૂરી હતી તે આવડી આવડી પૂરી જોઈ ગયો ને ધનો. હવે ધનાએ કોઈ દી પૂરી નાની ખાધી જ નથી, કારણ કે રોટલા ને રોટલી સિવાય પૂરી જ નસીબમાં જ નહોતી. એમ સાધુ પહેલી વાર પૂરી આવી હાહરાની હતી તે ઝીણી ઝીણી આવી. ધનો વિચાર કરે આખી ઉપાડવું કે કટકા કરું. ઓકે આખી ઉપાડવા દેને. ઉપાડ્યો સીધી આમ કરીને લોંદો માર્યો, સીધી મોઢામાં નાખી. તે ઓલા બધાય જોવે કે આ ભૂખલો ભૂખડી બારીશ લાગે. આમાં તો હવે જમાય હતો કાંઈ કહેવાય તો નહીં, એટલે એની વહુ સમજી ગઈ કે આ નક્કી આ કંઈક ગોટો મારે. તો બીજી પૂરી ઉપાડીને આખી મોઢામાં નાખી, હોક કરીને સીધી મોઢામ. એ વહુ જોઈ ગઈ, વહુએ એટલું જ કીધું કે આમ ઈશારાથી કીધું, બે તો ધના ને એમ કે બે પૂરી નું કે છે, ભેગી કરી મૂકી, બે ભેગી કરીને મૂક્યું. અને આ બધા પાછા ઓલા જોવે, હવે એ જોવે એમાં વાંધો નતો. પાછું ઘરવાળીએ કીધું કે આને કેમ સમજાવું, એટલે એ કે બે ની ચાર, ઓલા ચાર ભેગી કરીને ઉપાડ્યો. આ કરીને મોઢામાં નહોતું જતું ને તે હાળો જોવે તે આ ધક્કો મારે હાળા મારી દીધો. બહુ આમ કરીને આમ બિસાડી માથે હાથ અડાડ્યો કે અરે રે ભટકાણો છે કોઈ. તો એને એમ કે માથે અડાડવાનું કહે, ચાર પૂરી ભેગી કરીને માથે અડાડ્યું. પછી વહુએ એટલું જ કીધું કે હવે મારા નસીબ હાલો હવે પૂરી ખાલી થઈ જાય, એટલે હા હરે જવું તો શાંતિ રાખવી એમ. હા અને તમે જુઓ પાડોશી અરે પ્રેમ થઈ જાય ને, પ્રેમ ગમે ત્યાં થાય. હમણાં એક જણો મને પૂછતો હતો, મન કે પત્ની અરે પ્રેમ થાય, મેં કીધું થાય ને પણ કોક નહીં. હા તો એણે એમ કીધું મને કે ભાઈ પાડોશી અરે પ્રેમ થાય તો શું થાય, મેં કીધું થાય કાંઈ નહીં, કચરાની ગાડીની રાહ જોતો. કંઈ કચરો નાખવા આવે, પછી લગ્ન થાય પછી એ કચરાને ડોયલું લઈને નાખવા જતો. એ આ રાહ ન જોયું હોત તો સારું હતું એમ. હા ખરેખર. અને હમણાં મેળામાં એક છોકરો ખોવાઈ ગયો, આપણે હા તમાઠમનો મેળો થાય ને એમ મેળો થયેલો ને એમાં હા તમાઠમાં એક છોકરું ખોવાઈ ગયું. હવે છોકરો ખોવાઈ ગયો ને એટલે પોલીસવાળા સુધી પહોંચી ગયો, પોલીસવાળા સુધી પહોંચી ગયો એટલે એણે જાહેરાત કરી કે ભાઈ લાલ ચડ્ડીવાળો છોકરો છે કોકનો, જેનો હોય અહીંથી લઈ જાય. મુખ્ય સ્ટેજ ઉપર બિહાડ્યો જેનો હોય એનો આ લાલ ચડ્ડીવાળો છોકરો લઈ જાય. નામ બોલતા નથી આવડતું, ખાતા આવડે. ઓલા વેફર લઈ દીધી ને એ પાછો એને પૈસા ન દેવા હોય વેફર ને સોળા ની કે આને પાવ આને સાનો રાખો એ કે. અને તમે જો મેળામાં જાઓ ને જાહેરાત ભૂકા કાઢને કેવી હાલતી હોય, તમને તમારું ને તમારું ન સાંભળે. ઓલા બાજુથી ઓલા જાહેરાત કરી ભાઈ લાલ ચડ્ડીવાળો છોકરો છે કોઈને ખોવાય, હાલો મોત નો કુવો મોત નો કુવો મોત નો કુવો, હાલો જાદુગર મંગલ 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 જાદુગર જાદુગર, હાલો બે રૂપિયામાં બે રૂપિયામાં બે રૂપિયામાં, હાલો લચ્છી 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 લચ્છી. અરે અરે આપણને એમ થાય છે હું હજી એટલું ન થાય ને, તો ઓલો એમ કે ને બે રૂપિયામાં, હાલો છોકરી બુલેટ લાવે છે છોકરી બુલેટ, લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય છે જેનો ઓલો લઈ જાય. હવે આપણને એમ થાય આ મોતના કુવામાં છે. હવે સાહેબ એટલું પૂરું ન થાય ને તા ખીચાવાળા ઊભા હોય પાછા, દાદીમાનું ખીચું દાદીમાનું ખીચું, હાલો ચાલો લાલો ઢોકળા ઢોકળા લાઈવ ઢોકળા લાઈવ ઢોકળા, લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય. હાલો 10-10 રૂપિયામાં ફજર સૌથી ઊંચું ફજર, મેળામાં સૌથી વધારે ફજર, તમને ચક્કર ન આવે એની ગેરંટી સાથે, હાલો લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય. આવું 4 વાગ્યા સુધી આવેલું, 4 વાગ્યે એક બેન જઈને કીધું કે લાવો છોકરો મારો છે. એ કે બેન અમે આટલી બધી જાહેરાત કરતા હતા તો તમને સંભળાતું નતું કે ભાઈ મેળામાં આવું બધું અવાજ આવતા હતા એટલે હું આખો મેળો ગોતતી હતી પણ ન ચડ્યો. કાંઈ વાંધો નહીં, બેન લઈને વી આવી ગયા. બીજે દી પાછો લીલી ચડીવાળો ખોવાનો પાછું ઓલાવે ચાલુ કર્યું, હાલો લીલી ચડીવાળો છોકરો જેનો હોય લઈ જાય જેનો હોય લઈ જાય.
સાંજે 4 વાગ્યા સુધી રેડું પડી. લા ઓલા બેન આવ્યા, એ મારો છે. ઓલા પોલીસ વાળા બોલે, અહીંયા આવો બેન, કાલે ખોવાઈ ગયો તો આજે ખોવાઈ ગયા. ધ્યાન નથી રાખતા? એ કે ધ્યાન નથી રાખતા એવું નથી, અમે બે માણા મેળો કરવા આવી, છોકરો ભેગો હોય. હવે એમ થાય તમે અહીં ખવડાવી પીડાવી ને સાચવો છો તો અમે શાંતિથી મેળો કરીએ ને. પોલીસ વાળા રાજીને હું દીધું હોય કે આ હું અમે આના હાટું અહીંયા નોકરા કરી છી. હમણાં એક ભિખારી ફિલ્મ જોવા ગયું, બોલો. હા, ભિખારી ફિલ્મ જોવા ગયો ને તો આમ અહીંયા તો એ કંઈ ભિખારી તરીકે જ ન જાય, સૂટ બૂટ ટાઈ બાઈ મારીને ગયો આમ. અને જેવો આમ કરીને આમ એન્ટર થયો પિક્ચર જોવા, ત્યાં બીજા ભિખારીએ કીધું, મોટા કંઈક આપો ને શેઠ. તું જાની યારી કે, અરે શેઠ કંઈક આપો ને. હળવેક દિન કાનમાં કીધું કે સ્ટાફમાં છું. તે ઓલા 2 રૂપિયા દીધા કે આલે આલે ખારી સિંગ ખાઈ ગઈ. આપણો નબળો ન પડવો જોઈએ. રાજ્યો કરીને એક મારો ભાઈ બન, તે આમ મૂંગો મૂંગો બેઠો હતો ને, એટલે મેં વળી અહીંયા જઈને કીધું કે રાજા કેમ મૂંગો બેઠો છો? મને કે યાર મારા બાપા જૂનાગઢ લઈ જાય છે. કીધું એમાં શું વાંધો, તાર નથી જવું ના પાડ દે. મને કે ના જવું તો પડે એમ જ છે, ધરાહાર લઈ જાય. મેં કીધું છે હું એ તો કે. મને કે યાર આમ સમજતા જ નથી કે કા. મેં કે આય હું બેઠો તો અને અહીં શેરીમાં 2 છોકરીઓ હા હું જોયું તો મને માર્યો. હું એ કે નિશાળે ભણવા જતો ત્યાં છોકરી હા હું જોયું તો સાહેબે માર્યો. અને એ મને એમ કે છે કે હાલ છોકરી જોવા જૂનાગઢ જવું છે, ત્યાં જઈને મારવો છે. બોલો આને હમણાં સાહેબ બરાબર, મેં એક દાદા છે ને અમારી બાજુમાં રહીએ છે, મેં એને આમ જોયા પણ 72 વર્ષે સાહેબ તંદુરસ્તો અને અટાકટા ને તંદુરસ્ત. એટલે મેં પૂછ્યું, મેં કીધું દાદા આ તમારું આરોગ્યનું રહસ્ય શું છે? તમે આટલા, મેં કીધું આ સુંદર દેખાવ, આટલી ઉંમરે તમે આવું સરસ મજાનું આરોગ્ય, ઘોડાની જેમ હાલ્યા જાઓ, આનું આમનું કાંઈક ટ્રીક બતાવો. કીધું તો અમને આમ અમારી ઉંમર લાયક તો થઈશું જ ને એમ, તો અમે ત્યાં સુધી સાચવી લઈ. મને કે એમાં એવું કાંઈ નથી ભાઈ, કે હું તારી દાદીએ નક્કી કર્યું છે કે જે ભૂલ કરે એ 5 કિલોમીટર હાલે. મેં કીધું એ તો બરાબર, એ કે ભૂલ તો આપણાથી જ થાય. એ વાતે સાચી, પણ મેં કીધું તો પછી દાદીમાં સરસ રીતે આમ તમારે જેમ તંદુરસ્ત છે એનું કારણ શું? મને કે એ ચેક કરવા વાંય વાંય આવે કે આ 5 કિલોમીટર હાલે છે કે નહીં. હા હમણાં આમ આમ બે બાજુમાં રહીએ ને દાદા ને દાદી, તે બે જણા મોલમાં ગયા, 70 વર્ષની ઉંમર અને બે મોલમાં ગયા. હવે ભગવાન જાણે હું થયું, તે દાદીમાં એક બિસ્કીટનું પેકેટ લઈ લીધું. હવે મોલવાળા બાંધે નહીં, આપણે લોકલ દુકાન હોય તો માથાકૂટ થઈ જાય યાન્યા, પણ મોલવાળા ન બાંધે એટલે એને કેસ કરી દીધો કે માજી અમારી ત્યાંથી એક બિસ્કીટનું પેકેટ ચોરી ગયા છે. અને માજીને સાહેબ કટખરામાં ઊભા રહી ગયા અને જજ સાહેબે કીધું, માજે તમે બિસ્કીટનું પેકેટ ચોર્યું હતું? તો કે હા, એ કે હવે સીસીટીવીમાં તો આવી ગયું છે. એટલે માજીએ સ્વીકારી લીધું કે હા ભાઈ ચોર્યું હતું. એટલે એ કહે તો માજી એમાં બિસ્કીટ કેટલા હતા? એ કે 10. માજીને 10 દિવસની સજા, માજીને 10 દિવસ જેલમાં પૂરી ગયો. તા દાદા ઉભા થયા, એ એક મમરાનું ચોર્યું હતું. જજ સાહેબે ટેબલ ઉપર મમરા ગણ્યા હો, અને એમાંથી ઉડી જાય તો દાદા નીચે ટેબલ નીચે કરી કરીને ગોતે ભરે કે હજી બે છે. કેવો કંટાળ હોય છે. તમે જુઓ જેટલા પતિ પત્ની હોય એની હગાઈ થઈ હોય ને, એટલે હગાઈથી લગ્નનો ગાળો છે ને એ સુવર્ણ કાળો હોય. હરેક પતિ એની પત્ની યારે સરસ મજાની વાતું કરી હોય એ લગ્ન પછી એ માયલું કાંઈ ન હોય. હવે આ જ વસ્તુ તમે જેટલા પરણેલા બહેનો છો જેની સગાઈ થઈ ગઈ છે એ લોકોને જ આમાં આનંદ આવે તો તાલી પાડજો. જે સાસુ એને વહુએ હગાઈની વચ્ચે વાતું કરી હોય એ માયલું કાંઈ ન હોય. સમજો હા હોય કેવી રીતે કર્યું. સમજો હે બેટા, સમજો તું મારી ઘરે આવ ને, એટલે કાંઈ તું તારે છે ને લઈને ન આવતી, પહેરા કપડે આવજે, હું તને અહીં સાચવી લઈશ. બસ અમારે તો દીકરી જ જોઈ છે, તું તારે આવતી રહેજે. હવે આ ને આવું લગ્ન બસ બાપની આથી કાંઈ લેવી તે. હવે તો બસ તું જ કહેતી હતી કાંઈ લઈને ન આવતા, ડાયરેક્ટ આવી ગઈ છો. સમજો મારો છોકરો છે ને એટલો ડાયો છે, એટલો ડાયો છે ને બેટા કે તને બહુ સરસ રીતે સાચવ છે. હવે સાંજે 2 કોથળી નાખીને આવતો હોય એમ કે આ તમારો ડાયો દીકરો એમ મારે છે મારે એ કહે. અને પછી વવે કંઈ ઓછી ન હોય, એણે કીધું આમ જો બા છે ને હું આવી જાઉં ને, પછી એકચ્યુઅલી છે ને તમે જાત્રા કરવા જજો અને તમે માળા ફેરવજો.
બસ ખાલી ભજન કરજો, કારણ કે તમારું આખા ઘરનું કામ હું ઉપાડી લઈશ. કારણ કે મને ખબર છે બા કે તમે કેટલી બધી મહેનત કરી છે અને મારા પતિને તમે સાચવા છે, પછી તમારે કાંઈ કરવું નહીં પડે. હું આવી જઈશ. હવે આવ્યા પછી બા ખાલી એટલું કહે ને કે એક જાત્રાનો કેમ્પ નીકળે છે, જાઉં. હવે આવડી ઉંમરે હું ટટા હોય ઘરે પડ્યા રહ્યો ને, એટલે મોકલને. અને ડોસીએ પછી હાથમાં માળા ફેરવતી, રામ 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 રામ. એ આમ જોવા ઓલું દૂધ ઉભરાય, રામ 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 રામ. એ ઓલો છોકરા સડી વગરના રખડે પહેરાય, આબરૂ જાય છે. રામ જો કાંઈ હોય તો. અને સૌથી મોટી વાત, સૌથી મોટી વાત, જ્યારે વિદાય થઈ હોય તો એ બિચારી દીકરી રોતી હોય તો એ હાહુએ હરેકને એક શબ્દ કીધો જાય છે કે અમે વહુ નથી લઈ જતા, અમે દીકરી લઈ જાય છીએ. બેટા સાની રે, હું તને દીકરીની જેમ રાખીશ. એ મહિલું કાંઈ ન હોય. એટલે હાહુઓને મારે એટલી જ પ્રાર્થના છે કે તમે તમારે બાંધો, એમાં કાંઈ વાંધો નહીં, પણ બેયનું ધ્યાન રાખજો. કારણ કે ઘણીવાર છે ને એક્સિડન્ટ થાય ને ખટારાનો ને મર્સિડીઝનો, તો બેયના ડ્રાઈવરને તકલીફ પડે છે ખરેખર. અને છેલ્લી વાત કરી દઉં, કારણ કે હમણાં છે ને આમ દીકરો ને બાપ બે બેઠા હતા, એમને છાપું વાંચતા હતા બે જણા, એક એક પાનું, બે એક એક પાનું છાપું વાંચતા. એમાં ધડીંગ દઈને બહેણી ફૂટીને અવાજ આવ્યો, એટલે છોકરાએ હળવેક દઈને કીધું મારી મમ્મીથી ફૂટી. એટલે બોલે બાપો કે તને કેમ ખબર પડી, તારી ઘરવાળી અંદર છે એનાથી ન ફૂટી હોય? એ કે નહીં તો, એ કે તો બીજો અવાજ વાંહે ચાલુ થઈ ગયો હોય. બાપને ઘરે જોયું છે કોઈ દી? હા રે, મૂકી દીધું, સાચી વાત છે બટા. પણ આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવા જ નવા જોક્સ સાંભળવા માટે રામ ઓડિયો જોક્સને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, અને ફેસબુકની અંદર રામ ઓડિયો જોક્સને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઇકનું બટન દબાવો.